ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ફ્રેન્ડ્સ, આપણે સત્ર 2 માં ઘણા બધા એકમોનો અભ્યાસ કર્યો, બરાબર ને ફ્રેન્ડ્સ? ત્યારબાદ હવે તમારા પાઠ્યપુસ્તકમાં પુનરાવર્તન 4 આપવામાં આવ્યું છે. હવે આપણે આજે આ પુનરાવર્તન 4 માં તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલા પ્રશ્નોની ચર્ચા કરીશું. પુનરાવર્તન 4, પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. ફ્રેન્ડ્સ, આપણે અહીં આગળ જે પાઠ ભણી ગયા તેના આધારે કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે. આપણે આ પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખવાના છે. ચાલો આપણે પહેલો પ્રશ્ન જોઈએ. વોલ્ટરે એના પગને શું કહ્યું? યાદ છે તમને? વોલ્ટર તેના પગને શું કહેતો હતો? બોલો. હા, વોલ્ટરે તેના પગને કહ્યું, મારા સાંટ મૂંગા દોસ્તો, તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં. આજ ભલે તમે ચાલી શકતા ન હો, પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકશું. આ પ્રમાણે વોલ્ટર તેના પગને કહે છે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો એવી જ રીતે અહીં બીજા પણ કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે, તેના જવાબ તમારે લખવાના રહેશે. તો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. ફ્રેન્ડ્સ, અહીં કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે, આપણે તેના જવાબ વિચારીને વિગતવાર લખવાના છે. ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ. પહેલો પ્રશ્ન છે, અપંગ વોલ્ટરની શારીરિક સ્થિતિનું વર્ણન કરો. તો ફ્રેન્ડ્સ, તમને યાદ છે જ્યારે આપણે અપંગના ઓજસ 12મો પાઠ ભણ્યા હતા ત્યારે વોલ્ટર વિશેની વાતો કરી હતી. તો એમાં આપણે જોયું હતું કે વોલ્ટરને નાની ઉંમરમાં બાળ લખવાનો રોગ લાગુ પડે છે અને તેના લીધે તેના શરીરના સ્નાયુઓ કામ કરવાનું બંધ કરી દે છે. એના કારણે તે પોતાના શરીરનું એક પણ અવયવ જાતે હલાવી ચલાવી શકતો ન હતો. તેના સ્નાયુ પરનો બધો જ કાબૂ ચાલ્યો ગયો હતો. તેના હટપગ કામ કરતા બંધ થઈ ગયા હતા. આમ વોલ્ટર પઠારીવશ થઈ ગયો હતો. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે બાકીના પ્રશ્નોને પણ તમારે સમજવાના છે અને ત્યારબાદ તેના જવાબ લખવાના છે. પ્રશ્ન 3, કૌંસમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને તેની ફરતે ગોળ કરો. ફ્રેન્ડ્સ, અહીં કૌંસમાં કેટલાક શબ્દ આપવામાં આવ્યા છે. આપણે આ શબ્દોના સમાનાર્થી શબ્દ તેની નીચે આપવામાં આવેલા કોષ્ટકમાંથી શોધી કાઢવાના છે અને તેની ઉપર ગોળ કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે કૌંસમાં આપેલા શબ્દોનું વાંચન કરીએ. તડંગ, ઘોડો, ગોટવું, અત્યાચાર, વંદન, ત્રાડ, બચડવાર, હડકા, ફાયદો, શીર. હવે આ શબ્દોના સમાનાર્થી શબ્દો આપણે નીચેના બોક્સમાંથી શોધી કાઢવાના છે. પહેલો શબ્દ છે તડંગ. તો તડંગનો સમાનાર્થી શબ્દ શું થશે? ખબર છે તમને? મોજું. તો અહીં જુઓ, આ કોષ્ટકની છેલ્લી લાઇનમાં તમને મોજું શબ્દ જોવા મળશે. દેખાય છે? આ રહ્યો, બરાબર ને? તો એની ઉપર આપણે આ પ્રમાણે ગોર કરી દેવાનું છે, બરાબર? ત્યારબાદ બીજો શબ્દ છે ઘોડો. તો ઘોડો શબ્દનું સમાનાર્થી શું થશે? હા, અશ્વ. તો અહીં પહેલી ઊભી લાઇનમાં તમે ધ્યાનથી જુઓ તો પહેલા બે બોક્સમાં જ તમને અશ્વ શબ્દ છુપાયેલો જોવા મળે છે. દેખાયું? હા. તો હવે આ શબ્દ ઉપર ગોર કરી દેવાનું છે. ચાલો તો હવે આગળનો શબ્દ જોઈએ. આગળ શબ્દ છે ગોટવું. તો આ ગોટવું શબ્દનો સમાનાર્થી શબ્દ શું થશે? બોલો તો. હા, શોધવું. તો અહીં શોધવું શબ્દ તમે નીચેના બોક્સમાં શોધી કાઢો. જુઓ તો અહીં આડી પહેલી લાઇનમાં તમને શોધવું શબ્દ જોવા મળે છે. તો એની ઉપર આપણે સર્કલ કરી દઈશું, બરાબર ને? ત્યારબાદ અત્યાચાર. અત્યાચાર એટલે કે જુલમ. તો આ શોધવું શબ્દની બાજુમાં જ તમને જુલમ શબ્દ જોવા મળે છે. તો એની ઉપર સર્કલ કરી દેવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે બાકી રહેલા શબ્દોના સમાનાર્થી શબ્દો તમારે શોધી કાઢવાના છે અને ત્યારબાદ તેની ઉપર સર્કલ કરવાનું રહેશે. ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ.
પ્રશ્ન 5. નીચે આપેલા વાક્યોમાં સર્વનામ વાપરી વાક્ય ફરીથી લખો. ફ્રેન્ડ્સ, આપણે આગળ સર્વનામ વિશે સમજ મેળવી હતી. સર્વનામ કોને કહેવામાં આવે છે યાદ છે તમને? હા, જેને નામની જગ્યાએ વાપરવામાં આવે છે તેને સર્વનામ કહેવામાં આવે છે. આપણે આગળ પણ આ વિશે વાત કરી હતી કે તેને, તેના, તેની, તેનું, તો આવા બધા શબ્દો જે આપણે નામની જગ્યા ઉપર વાપરીએ છીએ તેને સર્વનામ કહેવામાં આવે છે. તો અહીં પણ કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે, તો એમાં નામની જગ્યાએ આપણે સર્વનામ વાપરીને વાક્ય ફરીથી બનાવવાનું છે. તો ચાલો આપણે એક બે ઉદાહરણ જોઈએ. પહેલું વાક્ય જોઈએ. સાગર મારો ભાઈ છે. સાગર અમદાવાદમાં અભ્યાસ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્યમાં નામ કયું છે બોલો તો? હા, સાગર, બરાબર ને? તો પહેલા વાક્યમાં પણ સાગર નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને બીજા વાક્યમાં પણ સાગર નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આપણે આ બીજા વાક્યમાં જ્યારે સાગર શબ્દ વાપરવામાં આવ્યો છે તેની જગ્યાએ સર્વનામ વાપરવાનું છે. તો અહીં આપણે વાક્ય ફરીથી બનાવીશું તો બનશે, સાગર મારો ભાઈ છે, તે અમદાવાદમાં અભ્યાસ કરે છે. તો અહીં આપણે બીજા વાક્યમાં સાગરની જગ્યાએ તે સર્વનામનો ઉપયોગ કર્યો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે બીજું વાક્ય જોઈએ. કૃતિ પાસે સુંદર સાડી છે. કૃતિની સાડી લાલ છે. તો હવે તો તમને સમજાઈ ગયું હશે કે એક જ નામ જ્યારે બે વાર આવે છે ત્યારે બીજા વાક્યમાં નામની જગ્યાએ સર્વનામ વાપરવાનું છે. તો અહીં નામ કયું છે? કૃતિ, બરાબર ને? તો અહીં આપણે કયું સર્વનામ વાપરીશું વિચારો? હા, તેની. તો વાક્ય કેવું બનશે? કૃતિ પાસે સુંદર સાડી છે, તેની સાડી લાલ છે, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે બીજા વાક્યો પણ તમારે સર્વનામ વાપરીને ફરીથી બનાવવાના રહેશે. હવે જોઈએ પ્રશ્ન 4. અહીં એક શબ્દ આપ્યો છે, સફરજન. આ શબ્દમાંથી બે કે તેથી વધુ અક્ષરો લઈને બનતા શબ્દો બનાવો. ફ્રેન્ડ્સ, અહીં જે શબ્દ આપવામાં આવ્યો છે સફરજન, તેમાં કયા કયા અક્ષરો છે જુઓ. સ, ફ, ર, જ, ન. હવે આપણે આ અક્ષરોને કોઈપણ ક્રમમાં ગોઠવીને તેમાંથી નવો શબ્દ બનાવવાનો છે. તો જરા વિચારો કયા કયા શબ્દ બનાવી શકાય. હા, સફર, ત્યારબાદ ફરજ, બરાબર ને? રંજન, બરાબર, જન. તો આવી રીતના બેથી વધુ અક્ષરો લઈને તમારે નવા નવા શબ્દો બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે તમે સફરજન શબ્દનો ઉપયોગ કરીને શબ્દો બનાવ્યા તેવી જ રીતે તમે તમારી નોટબુકમાં અમદાવાદ અને કરમસદ એ બે શબ્દનો ઉપયોગ કરીને પણ આવી જ રીતે એના ઉપરથી બીજા કેટલાક વધુ નવા શબ્દો બનાવી શકો છો. તો આ તમારે તમારી નોટબુકમાં કરવાનું રહેશે. હવે જોઈએ પ્રશ્ન 6. સૂચના પ્રમાણે કરો. પહેલી સૂચના છે, બગીચામાં જોવા મળતી વસ્તુઓ, વૃક્ષો, છોડ વગેરેની યાદી બનાવો. અહીં નીચે કોષ્ટક આપવામાં આવ્યું છે. તેમાં ચીજવસ્તુ, વૃક્ષો અને છોડ એ ત્રણેય ખાના આપવામાં આવ્યા છે. તો ચાલો આપણે એક એક ઉદાહરણ લઈએ. ફ્રેન્ડ્સ, તમે બગીચામાં ઘણી બધી ચીજવસ્તુ જોઈ હશે, બરાબર ને? તો અહીં પહેલા ખાનામાં ચીજવસ્તુના નામ લખવાના છે. બીજા ખાનામાં બગીચામાં જોવા મળતા વૃક્ષોના નામ લખવાના છે. અને ત્રીજા ખાનામાં છોડના નામ લખવાના છે, બરાબર ને? તો ચાલો આપણે ઉદાહરણ તરીકે એક એક નામ અહીં લખી લઈએ. જેમ કે ચીજવસ્તુમાં હું લખીશ લપસરી. ત્યાર પછી વૃક્ષોમાં એક નામ લખીશ નળિયેરી. જોવા મળે છે? હા. અને છોડમાં લખીશ ઘાસ. તો એવી જ રીતે તમારે પણ બાકીના નામ લખીને આ કોષ્ટક પૂરું કરવાનું છે. હવે આપણે આગળની સૂચના જોઈએ. સૂચના 2. બનાવેલા નામોની યાદી સ્ત્રીલિંગ,
પુલ્લિંગ કે નપુસકલિંગમાં વિભાજિત કરો. ફ્રેન્ડ્સ, આપણે જે આની આગળ કોષ્ટક બનાવ્યું, બગીચામાં જોવા મળતી ચીજવસ્તુ, વૃક્ષો અને છોડના નામ લખ્યા. તે નામને હવે આપણે જાતિ પ્રમાણે વહેંચવાના છે. તો તમને યાદ છે આપણે ચીજવસ્તુમાં કયું નામ લખ્યું હતું? હા, લપસરી. અને આપણે જાતિને કેવી રીતે ઓળખવી તે પણ આગળ શીખ્યા હતા કે કેવી, કેવો, કેવું એવો પ્રશ્ન કરવાનો, અને એના આધારે કેવી શબ્દ યોગ્ય લાગે તો સ્ત્રીલિંગ આવે, કેવો યોગ્ય લાગે તો પુલ્લિંગ આવે, અને કેવું યોગ્ય લાગે તો નપુસકલિંગ આવે. બરાબર ને ફ્રેન્ડ્સ? તો ચાલો લપસરી શબ્દને આપણે પ્રશ્ન કરીએ. તો લપસરી કેવી, બરાબર ને? એટલે કયું લિંગ આવશે? સ્ત્રીલિંગ. બરાબર ને ફ્રેન્ડ્સ? તેથી આપણે લપસરી શબ્દ સ્ત્રીલિંગના ખાનામાં લખી દઈશું. ત્યારબાદ આપણે વૃક્ષમાં નામ લખ્યું હતું નાળિયેરી. તો નાળિયેરીને આપણે પ્રશ્ન પૂછીએ તો નાળિયેરી કેવી આવશે કે કેવું આવશે? હા, કેવી. એટલે એ પણ કયું લિંગ છે? સ્ત્રીલિંગ. બરાબર ને? તો એને પણ આપણે સ્ત્રીલિંગના ખાનામાં લખી દઈશું. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે તમે પણ કેટલાક શબ્દો લખીને કોષ્ટક બનાવ્યું છે, બરાબર ને? તો એ સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે કે નપુસકલિંગ છે તેને વિચારીને તમે નીચે આપેલા બોક્સમાં વહેંચીને શબ્દો લખી દેવાના છે. જો તે સ્ત્રીલિંગ હોય તો સ્ત્રીલિંગના ખાનામાં લખવું, અને નપુસકલિંગ હોય તો નપુસકલિંગના ખાનામાં લખવું. તો એ પ્રમાણે નામોની જાતે ઓળખીને નીચેના બોક્સમાં લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તન 4માં આપવામાં આવેલા પ્રશ્નો હવે તમને સમજાઈ ગયા હશે. તો આ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. તો ફરી મળીશું. આવજો.